विद्यार्थी मित्रों, दाखला नंबर 9, पेज नंबर 32। दाखला नंबर 9 गणवानी शुरुआत करिए। भद्रेश અને હિરણ એક પેઢીના ભાગીદારો છે, તેમનું નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 3:2 આપેલું છે। હવે મિત્રો, ગયા દાખલાની અંદર તમને નફા નુકસાનનું પ્રમાણ આપેલું નહોતું, તો આપણે સરખા હિસ્સે લેતા હતા। હવે અહીંયા ગાડી નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું છે 3:2, તો એ પ્રમાણે આપણે નફો વહેંચીશું। ત્યાં અંડરલાઈન કરી દો, નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2, એટલે આપણને યાદ રહે કે આ પ્રમાણમાં આપણે નફો વહેંચવાનો, તો તે અંડરલાઈન કરી દેજો। હવે આગળ, 1/4/16 રોજ ભાગીદારોની કુલ મૂડી 4,20,000 છે, તેઓની સ્થિર મૂડીનું પ્રમાણ 4:3 છે। હવે 1/4/16 એટલે કે વર્ષની શરૂઆતની તારીખ, આપણે વર્ષ ની આખાની તારીખ 31/3/17 ના રોજ ઉદા થતા વર્ષના હિસાબો બનાવીએ છીએ, તો એની શરૂઆતની તારીખ આવશે 1/4/16। 1/4/16 તેમની કુલ મૂડી 4,20,000 છે। કુલ મૂડી એટલે આખા પેઢીની મૂડી, એટલે કે બંને ભાગીદારોની ભેગી મૂડી, સરવાળો બંનેનો। હવે એ મૂડીનું પ્રમાણ તમને એના પછીની લીટીમાં આપ્યું છે, સ્થિર મૂડીનું પ્રમાણ 4:3 છે। મિત્રો, એની નીચે પણ અંડરલાઈન કરી દો, સ્થિર મૂડીનું પ્રમાણ 4:3, એટલે કે મૂડી જે પ્રમાણમાં વેચાય તેને મૂડીનું પ્રમાણ કહેવાય, અને નફો જે પ્રમાણમાં વેચાય તેને નફાનું પ્રમાણ કહેવાય। આપણે મૂડી 4,20,000 તેને 4:3 ના પ્રમાણમાં વેચવાની, 4,20,000 × 4/7, તો ભદ્રેશી મૂડી આવશે, અને 4,20,000 × 3/7, તો હિરલની મૂડી આવશે। મૂડી ક્યાં લખાય? મૂડી ખાતાની જમા બાજુ। વિગતમાં શું લખાય? બાકી આગળ લાવ્યા, શરૂઆતની મૂડી, બાકી આગળ લાવ્યા। 4,20,000 કયા પ્રમાણમાં? મૂડીના પ્રમાણમાં વેચી દેવાયું। મૂડીનું પ્રમાણ આપ્યું છે 4:3, તો 2,40,000 અને 1,80,000 આવશે। ભદ્રેશની મૂડી 2,40,000 અને હિરલની મૂડી 1,80,000 આવશે। મિત્રો, એના પછી આગળ દાખલો વાંચીએ। આ જ દિવસે તેમનું ચાલુ ખાતાની બાકી આ પ્રમાણે છે, ભદ્રેશ 36,000 જમા બાકી અને હિરલ 24,000 ઉધાર બાકી। મિત્રો, જો અહીં ચાલુ ખાતાની બાકી આપેલી છે, તો ચાલુ ખાતાની બાકી આપી હોય તો આપણને ખબર પડે કે ચાલુ ખાતા બનાવવાના, ચાલુ ખાતા બનાવવાના। ચાલુ ખાતા કઈ પદ્ધતિમાં બનાવીએ છીએ? તો કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ। તો આપણને એ બી ખબર પડે કે આ લોકો સ્થિર મૂડી ખાતા પદ્ધતિ પ્રમાણે હિસાબો બનાવે છે। સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં બે ખાતા બનશે, મૂડી ખાતા, એક મૂડી ખાતું અને એક ચાલુ ખાતા। ચાલુ ખાતાની બાકી કઈ હોય? મેં કાલે તમને એક અગત્યનો પોઈન્ટ સમજાવ્યો હતો, જો તમને એક્ઝામમાં પૂછાય કે મૂડી ખાતાની કઈ બાકી હોય, તો હંમેશા જમા બાકી। પણ જો તમને એવું પૂછાય કે ચાલુ ખાતાની કઈ બાકી હોય, તો જમા બાકી પણ હોઈ શકે, ઉધાર બાકી પણ હોઈ શકે, બંને બાકી હોઈ શકે। અહીંયા ગાડી જુઓ, ચાલુ ખાતાની બાકી ભદ્રેશની જમા બાકી આપી છે 36,000 રૂપિયા, તો આપણે જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા, ભદ્રેશના ખાનામાં 36,000 રૂપિયા। એના પછી હિરણની ચાલુ ખાતાની બાકી ઉધાર આપી છે 24,000 રૂપિયા, તો ઉધાર બાજુ હિરણના ખાનામાં 24,000 રૂપિયા, વિગતમાં આવશે બાકી આગળ લાવ્યા 24,000। એના પછી દાખલો જુઓ, ભાગીદારી કરાર અનુસાર ભાગીદારોની મૂડી પર વાર્ષિક 12% લેખે વ્યાજ ગણવાનું છે। મૂડી પર વ્યાજ 12% ગણવાનું આપણો નિયમ હતો, મૂડી પર વ્યાજ મૂડીની નીચે આવે, પણ અહીંયા મૂડીની નીચે આવશે નહીં, ક્યાં આવશે? ચાલુ ખાતામાં। કેમ?
આ સી મૂડી ખાતા પદ્ધતિ છે તેમાં બે ખાતા બને છે સી મૂડી ખાતા પદ્ધતિમાં મૂડી ખાતામાં માત્ર કઈ વિગત આવશે બે વિગત આવશે એક તો આવી ગઈ શરૂઆતની મૂડી અને બીજું શું આવશે મૂડીમાં વધારો આ બંને વિગત આવશે બીજું કશું આવશે નહીં અહીંયા ગાડી જુઓ મૂડી પર વ્યાજ મૂડીની નીચે આવશે પણ અહીંયા નહીં ક્યાં આવશે ચાલુ ખાતામાં યાદ રાખવાનું છે તો આપણે લખીશું મૂડીનું વ્યાજ ચાલુ ખાતામાં જમા બાજુ કેટલા ટકા આપ્યા છે 12% લેખે ગણો 2,40,000 ના 12% અને 1,80,000 ના 12% મિત્રો તમે વ્યાજ ગણશો મૂડીનું 2,40,000 ના 12% તો મળશે તમને 28,800 રૂપિયા કેલ્ક્યુલેટરમાં ગણતરી કરવાની 1,80,000 ના 12% કરો તો 21,600 મળશે હવે આની ક્રોસ એન્ટ્રી આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખવાનું મૂડીનું વ્યાજ બાજુમાં 2%. હવે પહેલો ભાગીદાર ભદ્રેશ ભદ્રેશ બોલે તો 28,800 અને હિરલ બોલે તો 21,600 બંને બોલે તો બંનેનો સરવાળો કરો બંનેનો સરવાળો થશે 50,400 એના પછી આગળ વાંચીએ ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર વાર્ષિક 10% વ્યાજ ગણવાનું છે ચાલુ ખાતાની બાકીનું વ્યાજ ચાલુ ખાતાની નીચે આવે પણ એના પહેલા આપણે ઉપાડ આપ્યો હોય તો પહેલા ઉપાડ લખી દઈશું ઉધાર બાજુ પણ ક્યાં આવે અહીંયા આવે કે અહીં આવે આપણે જુઓ પહેલા દાખલો વાંચી લેવાનો એમાં મૂડી લખી દીધી હવે અહીંયા બીજું શું આવશે મૂડીમાં વધારો તમને આખા દાખલાની અંદર મૂડીમાં વધારો આપેલો નથી તો આપણે શું કરીશું આ ખાતું પેક કરી દઈશું ક્લોઝ કરી દઈશું એટલે કે આપણને ખોટા વિચારો આવે નહીં કેવા ખોટા વિચારો ના આવે ઉપાડ આવતો હશે મૂડીનું વ્યાજ આમાં આવતું હશે ઉપાડનું વ્યાજ આમાં આવતું હશે આવા ખોટા વિચારો કરવાના નહીં મૂડી ખાતા પેક કરી દેવાના જો બીજી વસ્તુને આપી હોય તો અને જો મૂડીમાં વધારો આપ્યો હોય તો એ લખી અને મૂડી ખાતા પેક કરી દેવાના એટલે આપણે ખોટા વિચારો આવે નહીં તો આપણે પહેલા મૂડી ખાતા પેક કરી દઈશું બે લાખ 40,000 1,80,000 12 લાવ્યા તો 12 લઈ ગયા 12 આપી દેવાના 2,40,000 અને 1,80,000 12 લાવ્યા તો અહીંયા આવશે 12 લઈ ગયા હવે આપણે ચાલુ ખાતાનું વ્યાજ પછી ગણીએ આગળ દાખલો વાંચીએ ભાગીદારોને પેઢીમાંથી કરેલા ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે ભદ્રેશને પેઢીમાં સક્રિય કામ કરવા બદલ માસિક 2,400 પગાર આપવાનો છે એના પછી ભદ્રેશે તારીખ 1/10/16 રોજ 36,000 અને હિરલનો તારીખ 1/1/17 રોજ 48,000 ઉપાડ કર્યો ઉપાડ ક્યાં આવે મૂડી ખાતામાં પેક થઈ ગયું અહીંયા ઘડી આવશે નહીં ઉપાડ આવશે ઉધાર બાજુ પણ ક્યાં ચાલુ ખાતાની તો અહીં લખીશું ઉપાડ ભદ્રેશનો ઉપાડ છે ભદ્રેશ કેટલો ઉપાડ કરે છે 36,000 અને હિરલ 48,000 એના પછી હિરલને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર 10% કમિશનની જોગવાઈ કરવાની છે હવે જુઓ હિરલને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો કમિશન શબ્દ બે વાર આવ્યો
तो बने बार अंडरलाइन कर दो, कमीशन पहलू कमीशन बीजू बे लीटी करवानी नीचे केम लीटी करवानी आपने खबर पड़े कई सूत्र आपसे कमीशन शब्द बे वार आयो छे माटे सूत्र नंबर बे नो उपयोग करीने कमीशन शोधीशुं पण क्यारे नफो मळे त्यारे એટલે આને હમણાં છોડી દો એના પછી આગળ ઉપરના હવાલાઓ ધ્યાનમાં લીધા સિવાય તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 406,800 છે આ નફો ક્યાંથી આવ્યો નફા નુકસાન ખાતેથી ક્યાં લખવાનું ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખીશું ચોખ્ખો નફો ક્યાંથી લાયા નફા નુકસાન ખાતેથી લાવ્યા અથવા તો તમારે ઉપર લખી શકાય નફા નુકસાન ખાતેથી લાવ્યા કૌંસમાં ચોખ્ખો નફો બંને રીતે લખી શકાય કેટલો આપ્યો છે 406,800 ચલો એના પછી જે પીરું આપણે આગળ છોડી દીધું હતું એ લખી દઈએ ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે 10%. હવે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ઉધાર બાકીની નીચે જમા બાકીનું વ્યાજ જમા બાકીની નીચે અહીંયા આપણે લખીશું ચાલુ ખાતાનું વ્યાજ દસ ટકા લેખે હિરણનું આવશે 2400 એની ક્રોસ એન્ટ્રી આપવાની નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખીશું હિરલ ના ચાલુ ખાતાનું વ્યાજ 2400 એના પછી જમા બાજુ લખવાનું વિગતમાં ચાલુ ખાતાનું વ્યાજ ભદ્રેશમાં 10% લેખે 3600 એની ક્રોસ એન્ટ્રી આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ ભદ્રેશના ચાલુ ખાતાનું વ્યાજ 3600 ચલો એના પછી આગળ વાંચીએ ભાગીદારે પેઢીમાંથી કરેલ ઉપાડ પર 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે મિત્રો અહીંયા આગળ સીધું વ્યાજ ગણાશે નહીં કારણ કે ઉપાડની તારીખો આપેલી છે તો આપણે અહીંયા આગળ એની ગણતરી કરીશું લખીશું ઉપાડ પર વ્યાજ સૌથી પહેલા ભદ્રેશ ભદ્રેશનો ઉપાડ કેટલો છે 36,000 કેટલા ટકા ઉપાડ પર વ્યાજ ગણતરી કરવાની કીધી છે 12% હવે ભદ્રેશના ઉપાડની તારીખ જુઓ અંદર એક 10/16 પહેલો મહિનો ધ્યાન દસમો મહિનાની પહેલી તારીખ આપી છે તો દસમો મહિનો ધ્યાનમાં લેવાનો 10, 11, 12, 1, 2, 3 કેટલા મહિનાનું વ્યાજ ગણાશે 6 મહિનાનું તો ગુણ્યા 6/12 જવાબ આવશે 2160 એના પછી હિરલ હિરલ નો ઉપાડ છે 48,000 રૂપિયા ઉપાડ પર વ્યાજ 12% હિરલના ઉપાડની તારીખ અંદર જુઓ 1/1/17 ના રોજ 48,000 નો ઉપાડ કર્યો 1/1/17 પહેલી તારીખ પહેલો મહિનો ધ્યાનમાં લેવાનો પહેલો મહિનો યસ પહેલો મહિનો પણ ધ્યાનમાં લેવાનો 1, 2 અને 3 હિરલનો ઉપાડ 3 મહિનાનો વ્યાજ ગણાશે ગુણ્યા 3/12 તમારો જવાબ આવશે 1440 ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે ઉપાડનું વ્યાજ ભદ્રેશનું આવશે 2160 અને હિરલનું આવશે 1440
અને ક્રોસ એન્ટ્રી આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. લખીશું ઉપાડનું વ્યાજ બાજુમાં બે ટપકા. ભદ્રેશ બોલે તો 2160. હિરલનું આવશે 1440. બંનેનો સરવાળો કરશો અને તે રકમ બહારના કોલમમાં આવશે 3600. એના પછી આગળ જોઈએ. ભદ્રેશને પેઢીમાં સક્રિય કામ કરવા બદલ માસિક 2400 પગાર આપવાનો છે. મિત્રો, આપણે હિસાબો વાર્ષિક બનાવીએ છીએ તો માસિક પગાર આપ્યો છે તેને વાર્ષિકમાં કન્વર્ટ કરીને લખવાનું. પગાર પેઢી આપે છે, ભાગીદારને આપે છે, તો પેઢી માટે તેનો ખર્ચ થયો તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર કરશો. કોનો પગાર આવશે, કોને પગાર મળે છે? ભદ્રેશે. તો ભદ્રેશનો પગાર, ભદ્રેશનો પગાર 2400 × 12 એટલે તમને વાર્ષિક પગાર ભદ્રેશનો મળશે 28800. આની ક્રોસ એન્ટ્રી આવશે ચાલુ ખાતામાં જમા બાજુ. પગાર ભદ્રેશના ખાનામાં 28800. એના પછી આગળ જોઈએ. હિરલને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાની જોગવાઈ છે. હિરલનું કમિશન ગણવાનું છે, એના પહેલા આપણે નફો શોધવો પડશે. તો અહીં લખીશું નફા નુકસાન ફાળવણીની જમા બાજુનો સરવાળો, એમાંથી બાદ કરવાનો નફા નુકસાન ફાળવણી ખાતાનો ઉધાર બાજુ. મિત્રો, જમા બાજુનો સરવાળો આવશે 4,12,800. એમાંથી તમે ઉધાર બાજુનો સરવાળો બાદ કરો. ઉધાર બાજુનો સરવાળો આવશે 82,800. જમા બાજુનો સરવાળા, એમાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરો. તો તમારે તફાવતની રકમ આવશે 3,30,000. આ તમારો નફો, આના ઉપર આપણે કમિશન ગણવાનું. કમિશન કોને આપવાનું છે? હિરલને. તો લખીશું હિરલનું કમિશન બરાબર સૂત્ર નંબર 2 નો ઉપયોગ કરીશું. નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર. નફો આપણને મળ્યો તો 3,30,000. કમિશનનો દર છે 10%. છેદમાં 100 વત્તા કમિશનનો દર એટલે આપણે સીધા 110 મૂકી દઈશું તો તમને કમિશન મળશે 30,000 રૂપિયા. હિરલનું કમિશન મળી ગયું 30,000 રૂપિયા. કમિશન પેઢી ચૂકવે છે ભાગીદારને, તો આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ હિરલનું કમિશન. એની ક્રોસ એન્ટ્રી આવશે ચાલુ ખાતામાં જમા બાજુ. કમિશન હિરલના ખાનામાં 30,000. હવે આપણે શું કરીશું? ફાળવણી ખાતું પેક કરીશું. હવે દેખો કોઈ વિગત રહેતી નથી, કમિશન ચૂકવાઈ ગયું, પગાર અપાઈ ગયો. આપણે ખાતું પેક કરીશું. જમા બાજુનો સરવાળો આપણને મળી ગયો હતો. જમા બાજુનો આપણે 4,12,800 આપણે પહેલા શોધી લીધો હતો. હવે શું કરવાનું? ઉધાર બાજુનો સરવાળો એમાંથી બાદ કરવાનો તો તમને મળશે વહેંચણી પાત્ર નફો. ઉધાર બાજુનો સરવાળો પણ આપણે કર્યો હતો પણ એમાં ખાલી કમિશન બાદ કરવાનું રહી ગયું, તો આપણે કમિશન બાદ કરીશું. આપણો ઉધાર બાજુનો સરવાળો હતો 82,800, એમાંથી આપણે કમિશન બાદ કર્યું 82,800. એમાં 30,000 પ્લસ કરીને બાદ કરીશું, અથવા આપણને નફો મળ્યો તો 3,30,000, એમાં કમિશન તમે બાદ કરશો તો તમને વહેંચણી પાત્ર નફો મળશે
3 લાખ રૂપિયા. આને કહેવાય વહેંચણી પાત્ર નફો. ક્યાં લઈ જવાનો? ભાગીદારના ચાલુ ખાતે. ભાગીદારો બંને આપ્યા છે ભદ્રેશ અને હિરલ. હવે આપણે જો આ નફો કયા પ્રમાણમાં વેચીશું, આપણે અંડરલાઈન કરીતી પહેલા અંદર નફા નુકસાનનું પ્રમાણ આપેલું હતું. નફા નુકસાન પ્રમાણ 3:2 છે. 3:2 ના પ્રમાણમાં 3 લાખને વેચો તો આવશે 1,80,000 અને 1,20,000. આની ક્રોસ એન્ટ્રી ચાલુ ખાતામાં આવશે. અહીં લખીશું વહેંચણી પાત્ર નફો. હવે આપણે ચાલુ ખાતા ક્લોઝ કરીશું ભાગીદારના. જે બાજુ સરવાળો વધે એ બાજુ બંને બાજુ લખવાનું, ઘટતી રકમ એ બાજુ લખવાની, ઉધાર બાજુ અને જમા બાજુ. જમા બાજુનો સરવાળો ભદ્રેશનો કરો તો તમારો જવાબ આવશે 2,77,200. હિરલનો ટોટલ કરો, હિરલનો ટોટલ આવશે 1,71,600. બંને બાજુ લખી દઈશું. હવે આ રકમમાંથી આ સરવાળો બાદ કરો તો ઘટતી રકમ આવશે 2,39,040. અને આ બાજુ રકમ આવશે 95,760. આને કહેવાશે બાકી આગળ લઈ ગયા. મિત્રો જો આ મૂડી ખાતાની બાકી ક્યાં આવે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. હવે ચાલુ ખાતાની બાકી ક્યાં આવે? આ કઈ બાકી કહેવાય? જમા બાકી. જમા બાકી હોય તો મૂડી દેવા બાજુ અને ઉધાર બાકી હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે. આ જમા બાકી આવી છે તો આ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવશે. જો આની બાકી જમા બાજુ આવી હોય તો ડિફરન્સ રકમ જમા બાજુ આવે તો ઘટતી રકમ જમા બાજુ આવે તો એને ઉધાર બાકી કહેવાય. એ આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ.